Hello guys, welcome to my another live stream. Hello guys, welcome to my another YouTube live stream video. So friends, आज हम बात करने जा रहे हैं पहले गुजरात, फिर इंडिया और फिर वर्ल्ड में क्या क्या हादसे हो रहे हैं, क्या क्या हो रहा है उसके बारे में बात करते हैं. और साथ ही साथ में हम काउंटर स्ट्राइक गेम जो है वो खेलेंगे. ठीक है, तो लेट्स गो. सो ब्रांड, ये गेम जो है थोड़ी सी लैग होगी शुरू में. सो फ्रेंड, गुजरात नहीं पहला बात करिए तो गुजरात में मित्रों जो मोड़ासा केस थो जो एससी शेड्यूल कास्ट छोकरी ने पर गैंग रेप थो अने तेने मारी ने एना जे झाड़ ऊपर जो है एनी लाश ने लटकावी देवामां आवी. ये पण एक मंदिर नी बाजू में आ बधु थयु. ठीक है, तो ना થવું જોઈએ, બહુ જ નિંદનીય કામ હતું. એના ઉપરથી ત્યાંની પોલીસ જે છે એ એફઆરઆઈ દાખલ કરવા માટે જે છે જવાબદાર હતી, પરંતુ એમને એફઆરઆઈ દાખલ કરી નહીં. ત્યાર પછી જ્યારે આપણા જે ખાસા ઘણા બધા લોકો જ્યારે ભેગા થયા અને પોલીસ ઉપર દબાણ કર્યું, તેના બાદ આ જે બધી વાત છે વધારે વણસી. ઠીક છે, તો સ્પષ્ટ જોવા દેખાઈ રહ્યું છે કે જાતિવાદી માનસિકતા જે છે અહીંયા દેખાઈ રહી છે. ઠીક છે, તો આવું ના થવું જોઈએ. આપણે 2020માં એન્ટર થઈ ગયા છીએ આઝાદીના. તમે જાણો 75 વર્ષ થઈ ગયા છે. ઠીક છે, તો ક્યાં સુધી આપણે આ ક્યાં સુધી ચલાવી લઈશું? અને આઝાદી તો ઠીક છે, પરંતુ આ વસ્તુ 5000 વર્ષથી ચાલી આવી છે, તો હવે તો આ ખતમ થવી જોઈએ. જાતિવાદી માનસિકતાના લીધે કોઈ પણ પ્રકારનો જે છે એક્શન લેવાતો નથી. જ્યારે કોઈ દલિત છોકરી હોય ત્યારે જ જે છે કોઈ પણ પ્રકારનો જે છે એક્શન લેવાતો નથી. તમે જાણો જ છો કે કેટલીય છોકરીઓ અત્યારે જે છે રેપનો હાદસો બને છે. લોકો વોટ્સએપ અને ફેસબુકમાં એના સ્ટેટસ મૂકે છે અને વાયરલ થઈ જાય છે, અને લોકો એના સાથે મીણબત્તીઓ લઈને રેલીઓ કાઢે છે. એના જે આરોપીઓને સજા થાય ત્યારે ફૂલોની વર્ષા કરે છે, સેલિબ્રેટ કરે છે જ્યારે એવું કંઈ પણ જો એનો પોઝિટિવ રિઝલ્ટ મળે તો. ઠીક છે, પણ જ્યારે એક દલિત એસસી છોકરીનું જ્યારે રેપ થાય અથવા તો કંઈ પણ ખોટું થાય ત્યારે કોઈ એને ધ્યાને લેતું નથી. તો આ એક નિંદનીય બાબત છે, ખોટી બાબત છે, આપણી માનસિકતા દર્શાવે છે. બરાબર, તો ક્યાં સુધી આવું ચાલશે, ક્યાં સુધી ચાલશે? ગુજરાતમાં આ પ્રકારનું વાતાવરણ છે અત્યારે. આ કેસ બહુ જ હાઈ લેવલે છે. ઠીક છે, ગુજરાતના મોડાસા ખાતે, અરવલ્લી મોડાસામાં પોલીસ એફઆરઆઈ લેવા તૈયાર નથી. કેવલસિંહ રાઠોડ જે હાઈકોર્ટના પોતે એક વકીલ છે, તેમનો વિડીયો પણ વાયરલ થયો છે. તેમને જે છે એસપી ઓફિસ ત્યાં જઈને પોલીસને એવો જવાબ આપ્યો જેના કારણે પોલીસને આ વસ્તુની ગંભીરતાનું ભાન થયું છે. ઠીક છે, અત્યારે વિડીયો પણ ટ્રેન્ડિંગમાં છે, તમે જાણો જ છો. પણ ક્યાં સુધી આ ટાઈપનું વર્તન આપણે ચલાવી લઈશું? બીજું એક કે દેશમાં, ગુજરાતમાં તો આવા હાલત છે જ. ઠીક છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોઈ પણ સરકારી જોબ હોય તો તેમાં જે છે પૈસાની લેતી દેતી થાય છે. બિન સચિવાલયનો હજી એક અપડેટ આવી છે. આ પ્રકારની કિસ્સાઓ બનતા રહે છે, ભ્રષ્ટાચાર થાય છે. અમુક નેતાઓ તો સીધી રેલીઓમાં જઈને એમ કહે છે કે આપણા ગુજરાતના અધિકારીઓ કેમ નથી,
હવે ગુજરાતના અધિકારીઓ ક્યાંથી હોય જ્યારે ગુજરાતની એક્ઝામ જ પારદર્શક લેવાતી નથી. ઠીક છે, તો ક્યાંથી હોવાના, મારો સ્પષ્ટ મિનિંગ એ છે. પછી બીજી વાત એક કે ભારતમાં જેએનયુ જે જવાહરલાલ નહેરુ જે યુનિવર્સિટી છે, પ્રોટેસ્ટમાં, આંદોલન, રેલીઓમાં બહુ જ અગ્રેસર છે, આક્રમક આંદોલન પણ કરી જાણે છે. સ્ટુડન્ટો ત્યાંના એટલા નીડર છે. ઠીક છે, ગુજરાતની વાત તો આપણે કરતા જ નથી, પણ ત્યાંના જે સ્ટુડન્ટ છે બહુ જ આક્રમક પણ હોય છે અને પોતાની વાત જે સરકાર સુધી પહોંચાડાવે છે અથવા એડમિનિસ્ટ્રેશન સુધી પહોંચાડાવે છે. તો છેલ્લા કેટલાક દિવસોમાં તે પણ ટ્રેન્ડિંગ ઉપર છે. કેમ કે જેએનયુની કેમ્પસમાં કેટલાક વ્યક્તિઓએ, ઘૂસણખોરોએ હથિયારો સાથે એન્ટર કરીને તેના શિક્ષકો અને સ્ટુડન્ટો ઉપર જે છે હુમલો કર્યો. હવે હુમલો પણ જેવો તેવો નથી, જે અધ્યક્ષ છે જેએનયુની એમને પણ ખાસી મોટી ઈજા થઈ છે. દીપિકા પાદુકોણ સપોર્ટમાં છે, આથી દીપિકાને પણ કેટલાક પોલિટિશિયન અને કેટલાક અસામાજિક કહી શકાય એવા તત્વો એની ફિલ્મને બોગસ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. તો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. વર્લ્ડ લેવલની વાત કરીએ તો મિત્રો, વર્લ્ડ લેવલે ઓકે, વર્લ્ડ લેવલે જે ઓસ્ટ્રેલિયાના જે એનિમલ વિક્ટિમ થયું બુશ ફાયરના લીધે, કેટલાય કહી શકાય કે અંદાજિત 50 કરોડ જેટલી સંખ્યા સામે આવી છે. 50 કરોડ જે પ્રાણીઓ છે અથવા નવી નવી જે અમુક પ્રજાતિઓ છે, કાંગારૂ છે, પછી ત્યાંના જે ટાઈગર સ્પીસીસ છે, જે જાતિઓ છે, એવી 50 કરોડ જેટલા એનિમલ જે છે ત્યાં બળીને ખાક થઈ ગયા. શાના કારણે? ગ્લોબલ વોર્મિંગના કારણે. આપણી જ જાતે જે વિકસાવેલો આ જે રાક્ષસ છે આપણને જ લઈ ડૂબશે. ઠીક છે, તો એક દિવસ આપણને જ આ જે ગ્લોબલ વોર્મિંગનો રાક્ષસ છે આપણે ગળી જશે એને નક્કી જ છે. આપણી જોડે બે રસ્તા છે, કાં તો આપણે પોતે મરી જઈએ. ઠીક છે, અંદર લડીને પોલિટિશિયન જે પોલિટિકલ વાતોથી, જાતિવાદીથી અથવા કોઈ બી રીતે, અથવા તો આપણે જે આ ગ્લોબલ વોર્મિંગ નામનો રાક્ષસ જે મોટો કર્યો છે એ જ આપણે ખાઈ જાય કોઈ દિવસ. તો બે રીતે બે વિકલ્પ છે અને તમને ખબર છે આગળનું ભવિષ્ય શું છે. આ જ રીતે આપણો અંત છે. થોડા સમય પહેલાં આફ્રિકામાં, સાઉથ આફ્રિકામાં જે આગ થઈ, ઠીક છે, આગનો ફેલાવો થયો અને એ આગમાં કેટલા આદિવાસીઓ જે હજીઓ પણ ત્યાંનો જે પોતાની જગ્યા છે જો છોડીને જતા ન હતા તે પણ એમનું પણ સ્થળાંતર થયું. ઠીક છે, તો એવી જ આ ઓસ્ટ્રેલિયાની જે આગ છે એ બીજા ફર્સ્ટ નંબરની આગ છે. ઠીક છે, તો આ ટાઈપનું દિવસે દિવસે વધતું જશે. ઠીક છે, આપણે એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે. સરકારો જે છે પોતાના પોલિટિકલ ડિસિઝનને લીધે આ દુનિયાનો નાશ થાય છે એવા પગલાં લે છે. અત્યારે દરેક રીતે પતન થયું છે. ઠીક છે, તમે જોશો તો દરેક રીતે માણસનું પતન છે. તમને શું લાગે છે, ક્યાં જઈને અટકશે આ, જરા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આપણે ગેમ તો ચાલુ જ રાખીએ છીએ. ઠીક છે, અત્યારે આ વાત કરવી જરૂરી હતી તેથી આપણે ફોકસ કર્યું નહીં ગેમ પર. તો તમને શું લાગે છે કમેન્ટ જરા કરજો, બાકી ગેમ ચાલુ જ રાખીશું. લગાતાર આ ટેરરિસ્ટ જે છે આપણે જીતી રહ્યા છે, તો આજે આપણે આમને પાઠ ભણાવવો જ પડશે. આ રાઉન્ડ મિત્રો એ રીતે સિલેક્ટ કર્યો છે કે જે છે
અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ખાસા બધા આપણા સોલ્જર્સ ફક્ત ત્યાં ઊભા રહે છે, નીકળતા નથી એ રીતનો, અને ટેરરિસ્ટ જીતી જાય છે. હા જો એમાં પણ આપણે હાર્ડ લેવલ પસંદ કરી છે. મિત્રો તમે વિચારો, ગુજરાતમાં જે મોડાસા કેસ થયો